હેલો મિત્રો, પિક્સો લર્નિંગમાં આજે આપણે નળ અને ટાંકી આધારિત પ્રશ્નો વિશે વાત કરીશું, જેના મોટાભાગના પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાતા હોય છે. તો ચાલો શરૂ કરીએ આ ટોપિક્સને. આજે સૌથી પહેલો આપણો પ્રશ્ન છે. હવે આમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે નળ અને ટાંકી આધારિત પ્રશ્નોના જે ફોર્મ્યુલાઝ છે એ સમય અને કાર્યના આધારિત જે આપણે જોયો હતો ટોપિક્સ એના આધારે છે. તો સમય અને કાર્યની અંદર જે ફોર્મ્યુલા આવે છે, જેમ કે બે વ્યક્તિ સાથે મળીને કામ કરે તો કેટલો સમય લાગશે, ત્રણ વ્યક્તિ સાથે મળીને કામ કરે તો કેટલો સમય લાગશે, એના આધારિત ફોર્મ્યુલાનો આપણે અહીંયા યુઝ કરવાનો રહેશે. તો શરૂઆત કરી સૌથી પહેલા ક્વેશ્ચનથી. વન બાય વન આપણે એક્ઝામ્પલને સમજીશું એટલે આપણને ખ્યાલ આવશે કેવી રીતે એક્ઝામ્પલ્સને આપણે સોલ્વ કરી શકીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે બે નળ એ અને બી એ અનુક્રમે 9 કલાક અને 18 કલાકમાં એક ટાંકી ભરી શકે છે. તો જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરવામાં કેટલો સમય લાગશે? હવે આ રીતનો ક્વેશ્ચન પરથી તમને યાદ આવશે કે આપણે એવો આગળ ક્વેશ્ચન જોયો હતો સમય અને કાર્ય અંદર કે બે વ્યક્તિ સાથે મળીને કામ કરે તો કેટલો સમય લાગે, એક વ્યક્તિને અલગ સમય લાગે, બીજા વ્યક્તિને અલગ સમય લાગે, તો એના અનુસંધાનમાં. સો અહીંયા પણ આપણે એ રીતનો ફોર્મ્યુલા યુઝ કરીશું, જેમ કે નળ એ અને બી બંને ટાંકીને ભરતા લાગતો સમય, તો એનું સૂત્ર તમારે લેવાનું છે કે એક્સ વાય ભાગ્યા એક્સ વત્તા વાય. એમાં એક્સ એટલે કે નળ એ ને ટાંકી ભરવા લાગતો સમય જે 9 કલાક આપેલો છે, અને વાય એટલે નળ બી ને ટાંકી ભરવા લાગતો સમય જે આપણને 18 કલાક આપેલો છે. તો અહીંયા 9 × 18 / 9 / 18 આવશે. 9 + 18 મિત્રો 27 થવાના, અને 9 × 18 162 થવાના. 162 ને આપણે 27 એ ભાગ લઈશું તો આપણે 6 વડે ભાગ ચાલશે. આમ આપણો જવાબ આવશે 6 કલાક. તો એ અને બી બંને નળને એક સાથે ટાંકી ભરતા કેટલો સમય લાગશે? 6 કલાક લાગશે, એ આપણો જવાબ થવાના જગ્યામાં. બીજો ક્વેશ્ચન છે અહીંયા કે પાણીના ટાંકી ઉપર 3 નળ બેસાડવામાં આવેલા છે. જો ત્રણેય નળ ટાંકાને અનુક્રમે 5 કલાકમાં, 10 કલાકમાં અને 15 કલાકમાં ભરી શકતા હોય, તો જો ત્રણેય નળ એક સાથે ખોલવામાં આવે તો કેટલો સમય લાગશે? હવે આ પહેલા આપણે જોયું 2 નળ માટે, હવે 3 નળ માટે છે કે 3 નળ અલગ અલગ રીતે ત્રણ આટલો સમય લે છે, ત્રણને સાથે મળીને કેટલો સમય લેશે? તો એના માટેનું સૂત્ર હતું કે એક્સ વાય ઝેડ ભાગ્યા એક્સ વાય વત્તા વાય ઝેડ વત્તા ઝેડ એક્સ, જેમાં એક્સ શું છે તો નળ એ ને ટાંકી ભરતા લાગતો સમય જે આપણને 5 કલાક આપેલો છે, વાય છે નળ બી ને તો એને 10 કલાક આપેલો છે, અને ઝેડ છે નળ સી ને લાગતો સમય તો 15 કલાક છે. તો 5 × 10 × 15 થવાના. નીચે એક્સ અને વાય તો 5 × 10 થવાના, વાય અને ઝેડ તો 10 × 15 થવાના, ઝેડ અને એક્સ તો 5 × 15 થવાના. હવે આનો ગુણાકાર કરીશું આપણે તો 5 × 10 થવાના 50, 10 × 15 થવાના 150, અને 15 × 5 = 75 થવાના. હવે નીચેના બધાનો સરવાળો કરીશું આપણે તો આપણને 275 મળશે. હવે 5 × 10 × 15 અને નીચે 275, 275ના મિત્રો આપણે ભાગ છે તો 25 × 11 થાય. આમ જોવા જઈએ તો 5 × 5 આપણને અહીંયા 25 મળવાના, અને ફરી 5 અહીંયા 15 જોડે કટ થવાનો, અહીંયા 3 મળશે. તો આમાં અહીંયા થવાના 10 × 3 એટલે 30 મળ્યા, અને અહીંયા 11 એટલે આપણને 11 મળ્યા. 30/11 કલાક લાગે. જો એને આપણે પૂર્ણાંકમાં લખીશું આપણે તો આપણને 2/8/12 મળશે, જેમાં 2/8/12 એટલે કે 2 કલાક અને 8/11 સેકન્ડ લાગશે. તો આટલો જે સમય છે અંદાજે 2 કલાકનો સમય એ ત્રણેય નળને એક સાથે ટાંકી ભરવા માટે લાગશે એવું આપણે શોધી શકીએ છીએ. ત્રીજા ક્વેશ્ચન તરફ જોઈએ આગળ. તો એક પાઇપ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે, તળિયામાં લીકેજના કારણે તે ટાંકી 7 કલાકમાં ભરાઈ જાય છે. બરાબર, હવે 6 કલાકમાં આમ તો ટાંકી ભરાઈ જાય છે, પરંતુ લીકેજ છે ટાંકીની અંદર તો એને 1 કલાક વધારે લાગે, 7 કલાક લાગે છે. જો ટાંકી પૂરેપૂરી ભરેલી હોય તો લીકેજને કારણે ટાંકી ખાલી થવા માટે કેટલો સમય લાગશે? હવે સપોઝ 7 કલાકમાં આપણે આખી ટાંકી ભરી દીધી છે, પરંતુ ટાંકી ખાલી પણ થવાની કેમ કે લીકેજ થઈ ગયું છે. તો લીકેજ થવાના કારણે કેટલા સમયની અંદર, કેટલા કલાકની અંદર આખી ટાંકી ખાલી થઈ જશે એ આપણે શોધવાનું છે. તો એના માટે લીકેજને કારણે 1 કલાકમાં થતું કાર્ય આપણે પહેલા જોઈએ કે સપોઝ 1 કલાકમાં કેટલું પાણી બહાર નીકળી જાય છે એ જોવા જઈએ આપણે. તો અહીંયા જોઈએ આપણે 6 કલાકમાં ટાંકી ભરાઈ જાય છે, અને 7 કલાક એને હવે લાગી ગયા છે. બરાબર, 6 કલાકમાં આખી કમ્પ્લીટ ટાંકી ભરાય છે લીકેજ ના હોય ત્યારે, અને જો લીકેજ હોય તો 7 કલાક લાગે છે એને, એટલે કે બંને વચ્ચે તફાવત 1 કલાકનો છે. તો 1 કલાકમાં કેટલું પાણી જે છે એ આપણે વધારે એમાં નાખવું પડે છે, એટલે એટલું પાણી ટાંકામાંથી બહાર નીકળતું હશે લીકેજ છે એના કારણે. સમજો આ વસ્તુને કે 6 કલાકમાં ટાંકી ભરાઈ જાય છે લીકેજ ના હોય તો,
પરંતુ લીકેજ હોય તો 7 કલાક લાગે છે, એટલે લીકેજ ના કારણે 1 કલાક વધારે લાગે છે, એટલે 1 કલાકના સમયની અંદર એટલું પાણી બહાર નીકળી ગયું. તો કેટલું પાણી બહાર નીકળી ગયું? તો આપણે અહીંયા કરીશું 1/6 - 1/7. હવે 1/6 કેમ કર્યું? 1/6 અહીંયા આપણે કાર્ય શોધવા નીકળ્યા છે અને અહીંયા સમય આપણને આપેલું છે. આપણને ખબર છે કાર્ય અને સમય એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં છે, કે આટલા સમય વધારશો તો કામ ઝડપથી થશે અને સમય ઘટાડશો તો કામમાં સમય લાગશે. તો આમ બંને એકબીજાના કેવા છે? ઓપોઝિટ છે. એટલે આપણે અહીંયા જોઈશું કે 6 કલાકની વાત છે, જો આપણે કાર્યની અંદર અનુસંધાનમાં લઈશું તો 1/6 આવશે. તો 1/6 કાર્ય ઓછા 1/7 એટલે આપણને મળશે ચોકડી ગુણાકાર પ્રમાણે 7 - 6/42, એટલે 1/42 મળશે આપણને. 1/42 ના ભાગનું કાર્ય અહીંયા થતું દેખાય છે. અહીંયા લીકેજના કારણે 1 કલાકમાં કેટલું કાર્ય થશે? 1/42 ભાગનું. તો આમ 1/42નો મતલબ એવો છે કે લીકેજને કારણે ટાંકી ખાલી થવા માટે 42 કલાક લાગશે, એવું આપણે અહીંયા જવાબ લાવી શકીએ છીએ. તો મિત્રો આ રીતે જ્યારે કોઈ ક્વેશ્ચન પૂછાય લીકેજને કારણે કે કેટલા કલાકમાં ટાંકી ખાલી થઈ જશે, તો તમારે યાદ રાખવાનું જે સમય આપેલો છે એને 1/6 લઈ લેવાનું, 1/6 - 1/7, અને જે જવાબ આવે એમાં નીચેની જે રકમ હોય આપણી કલાકમાં ગણાશે. કેમ કે આ આપણને કાર્ય મળ્યું છે, બરાબર? આ આપણને કાર્ય મળ્યું ને એને આપણે પછી સમયમાં ફેરવું છે, એટલે નીચેનો ભાગ જ આવશે, 42 આવશે, બરાબર? તો આમ 42 કલાક સમય લાગશે લીકેજના કારણે ટાંકી ખાલી થવામાં. બીજો ક્વેશ્ચન જોઈએ કે 15 પાણીના પંપ સતત ચાલુ રાખવામાં આવે તો 1 ટાંકી 7 દિવસમાં ભરાઈ જાય છે. જો આ ટાંકી 5 દિવસમાં ભરવાની હોય તો કેટલા વધારાના પંપ જોઈએ? 15 પાણીના પંપ આપણે સતત ચાલુ રાખવામાં આવે છે, બરાબર? તો 1 ટાંકી 7 દિવસમાં આખી ભરાઈ જાય છે. જો આ ટાંકી 5 દિવસમાં આપણે ભરવાની હોય તો કેટલા વધારાના પંપ આપણે જોઈએ એ શોધવાનું છે. હવે અહીંયા સમય અને કાર્યની વાત છે કે આપણને ખબર છે કે આટલું સમય કામ કરવું હોય તો આટલો સમય લાગે અને આટલું કામ કરવું હોય તો આટલો સમય લાગે, બરાબર? જેમ કે અહીંયા વાત કરીએ આપણે કે 15 પંપ છે એ સતત ચાલુ રાખવામાં આવે, 7 દિવસમાં ભરાઈ જાય, એટલે 15 પંપ વડે કાર્ય કર્યું, 7 દિવસમાં પૂર્ણ થઈ ગયું, બરાબર? બીજું કે આ ટાંકી 5 દિવસમાં ભરવાની હોય તો કેટલા વધારાના પંપ જોઈએ? સપોઝ આપણે એક્સ પંપ લગાવીશું અને જે 5 દિવસમાં કામ પૂરું કરી દે છે, બરાબર? તો અહીંયા 15 પંપને 7 દિવસ લાગે છે, તો એક્સ પંપને 5 દિવસ લાગે છે. એક્સ આપણે શોધવાના છે, તો એક્સ શોધીએ આપણે તો 15 × 7/5, 5 ને 15 વડે ભાગ ચાલશે 3 વડે, અને 7 × 3 = 21 થવાના. તો એક્સ બરાબર આપણે 21 પંપ લાગશે 5 દિવસમાં ટાંકીને ભરવામાં. પણ અહીંયા એમ કે છે કે 5 દિવસમાં ભરવાની હોય ટાંકી તો કેટલા વધારાના પંપ જોઈએ? એટલે પહેલા 15 પંપ તો હતા જ આપણે, અને હવે ટોટલ 21 જોઈએ, તો વધારાના કેટલા થયા? જરૂરી પંપ હતા 21, અને આમાં 15 તો ઓલરેડી છે આપણી પાસે, 21 - 15 કે 6 પંપ જે છે વધારે આપણે લગાવવા પડે, તો આપણને 5 દિવસમાં આખી ટાંકી એમ કે ભરાઈ જવાની છે. તો આ રીતે ક્વેશ્ચન અહીંયા આપણે સોલ્વ કરી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે કે અરુણ પોતાના વાહનની પેટ્રોલ ટેન્ક પૂર્ણ રીતે ભરાવે છે ત્યારે 10 દિવસ સુધી એનું પેટ્રોલ ચાલે છે. જો તે પોતાના રોજના વાહનનો ઉપયોગ 25% વધારી દે તો વાહન હવે કેટલા દિવસ સુધી ચાલશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે શું કર્યું કે અરુણ પોતાના વાહનની પેટ્રોલ ટેન્ક આખી ભરાઈ દીધી, તો 10 દિવસ સુધી એને પેટ્રોલ ચાલશે. હવે જો પોતાના રોજના વાહનનો ઉપયોગ 25% વધારી દે તો વાહન હવે કેટલા દિવસ ચાલશે એ શોધવાનું છે. હવે આની અંદર આપણે સંખ્યા ધારવી પડશે. ધારો કે 100 દિવસ સુધી સપોઝ આપણે ચાલે છે પેટ્રોલ, આખી ટેન્ક ભરાવે છે ત્યારે, એમ એટલે જોઈએ કે ખર્ચનો ગુણોત્તર અને કેટલા દિવસ ચાલશે એ બંને એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં છે. સપોઝ આપણે 100ના અનુસંધાનમાં લઈએ કે 1 ટેન્ક આખી એને ભરાવી દીધી અને 10 દિવસ સુધી પેટ્રોલ ચાલે છે, તો 10 દિવસ પેટ્રોલમાં સપોઝ આપણે લઈએ કે 100 કિલોમીટરની મુસાફરી અરુણ કરે છે, બરાબર? અરુણ 100 કિલોમીટરની મુસાફરી કરે છે, તેમાં 10 દિવસ પેટ્રોલ ચાલે છે અને 25% વધારવાનું છે પછી, તો સપોઝ 125 કિલોમીટરની મુસાફરી કરશે તો કેટલા દિવસ ચાલશે શોધવાનું છે. તો અહીંયા થવાનું શું કે કાર્ય અને સમય, કાર્ય બરાબર સમય, બરાબર? એટલે અહીંયા થવાનું શું કે 100 કિલોમીટર 10 દિવસ ચાલે છે. જો 125 કિલોમીટર ચલાવી હોય મારી ગાડી તો કેટલા દિવસ ચાલશે? 100 કિલોમીટર મારે ચલાવી છે આખી ગાડી, બરાબર, તો ખાલી 10 દિવસ જ લાગે છે. પણ જો 125 કિલોમીટર ચલાવવાની હોય તો કેટલો સમય લાગે? તો સમય બરાબર 100 × 10/125 થવાના, બરાબર? હવે અહીંયા જોવા જોઈએ આપણે 125 ના આપણે 25 વડે કરીએ તો 25 × 5 = 125 થવાના, અને 25 × 100 થવાના,
અને 5 ના 10 વડે કરવાનો તો 5 2 10 થવાનું એટલે 2 આવવાના તો 2 ગુણ્યા 4 કેટલા થયા 8 થયા તો અહીંયા 8 દિવસ સુધી આમ કે વાહન ચાલશે જો 125 કિલોમીટરની મુસાફરી આપણે કરવી હોય તો તો આ રીતે આને આપણે સોલ્વ કરી શકીએ છીએ બીજો એક ક્વેશ્ચન જોઈએ કે બે પાઇપ એ અને બી એક ટાંકીને અનુક્રમે 10 મિનિટમાં અને 15 મિનિટમાં પાણીથી ભરી શકે છે જો બંને પાઇપ સાથે ખોલવામાં આવે અને 4 મિનિટ પછી બીજી જે પાઇપ હતી બી એને બંધ કરી દેવામાં આવે છે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જશે એ શોધવાનું છે હવે આને સમજવા જેવું છે કે ટાંકી એ અને ટાંકી બી ટાંકી એ 10 મિનિટમાં ભરી દે છે પાણીથી અને ટાંકી બી ને 15 મિનિટ લાગે છે જો બંને પાઇપ સાથે ખોલવામાં આવે તો 4 મિનિટ પછી પાઇપ બી ને બંધ કરી દીધી ફક્ત 4 મિનિટ પછી બરાબર એટલે આપણે શોધીશું એવું પહેલા કે 4 મિનિટના સમયગાળા સુધીમાં કેટલું પાણી ભરાય છે કેટલા એ અને બી ટાંકી દ્વારા બરાબર તો આપણે પહેલા શોધીશું કે પાઇપ એ દ્વારા અને બી દ્વારા 4 મિનિટના સમય અંતરમાં કેટલું પાણી ભરાય છે તો આપણે એવું જોયું કે 4 મિનિટનો સમય ભાગ્યા અને કાર્ય કર્યું એ બરાબર તો 4 મિનિટના સમયમાં કેટલું કાર્ય કર્યું 10 મિનિટ સુધી એક પાઇપને પહેલી પાઇપને આપણે ખુલ્લી રાખવાની હતી અને બીજીને 15 મિનિટ સુધી પાણી ભરી શકે છે આ એની કેપેસિટી છે કે ટોટલ કેટલું સમય લાગશે એ પાઇપને 10 મિનિટ લાગશે એટલે 4 ભાગ્યા 10 કરે આપણે બી પાઇપને ટોટલ 15 મિનિટ લાગશે પાણી ભરવામાં બરાબર તો આપણે 4 ભાગ્યા 15 કર્યા તો એ હિસાબે આપણને એવું ખબર પડશે કે આનું સાદરૂપ આપીશ ચોકડે ગુણાકાર તો આપણને અહીંયા મળવાના કે 15 ચોક 60 વત્તા 40 બરાબર ભાગ્યા 150 અથવા તો આનું લસા લઈ લઈએ 30 તો આપણને કેવું મળવાનું 4 તારી 12 અને 4 દુ 8 12 વત્તા 8 થવાના 20 20 ભાગ્યા 3 0 0 કટ થઈ ગયા એટલે 2 ભાગ્યા 3 મળશે તો આપણને એવું ખબર પડશે કે પાઇપ એ અને બી દ્વારા 4 મિનિટમાં આખી ટાંકીમાંથી 2/3 ભાગની ટાંકી ભરાઈ જશે 4 મિનિટના સમયમાં બંને નળ આપણે ચાલુ રાખ્યા છે બંને નળ ચાલુ રાખ્યા એ સમયની અંદર 4 મિનિટના સમયગાળામાં 2/3 ભાગ ટાંકીનો આખો ભરાઈ જશે એ ભાગ ભર્યા પછી આપણે બી નળને બંધ કરી દેવાનું છે જ્યારે બી નળને આપણે બંધ કરી દઈશું ત્યારે ફક્ત એ નળ જ ચાલુ હશે અને જ્યારે ફક્ત એ નળ ચાલુ હશે તો હવે એ નળ દ્વારા કેટલું પાણી ભરાય છે અને કેટલો સમય લાગે છે શોધવાનું છે હવે એ નળને જ કામ કરવાનું છે બરાબર હવે એ નળને કામ કરવાનું છે સપોઝ ટાંકી આખી છે તો એનો એક ભાગ લઈશું આપણે આખો ભરવાનો છે એક ભાગમાંથી 2/3 ભાગ ભરાઈ ગયો છે જો એક ભાગમાંથી 2/3 ભાગ માઇનસ કરીએ તો 1/3 ભાગ બાકી રહે છે સમજો આ વસ્તુને કે 1/3 ભાગ કેવો રહે છે બાકી રહે છે હવે 1/3 ભાગ જે બાકી રહ્યો છે એને તો એ ટાંકી વડે ભરો એ પાઇપ વડે ભરવાનું છે જો એ પાઇપ વડે ભરવાનું હોય તો હવે એને આપણે આ રીતે ગણીશું કે એક આખી ટાંકીને એ પાઇપ એકલા વડે ભરતા 10 મિનિટ લાગે છે તો 1/3 ભાગની ટાંકી જે બાકી રહી છે એને એ પાઇપ વડે ભાગતા મતલબ એ પાઇપ વડે પાણી ભરતા કેટલો સમય લાગશે તો 10/3 જેટલો સમય લાગશે એટલે કે એને અપૂર્ણાંકમાં લખીએ તો 3/1/3 થશે એટલે કે 3 મિનિટ અને 1/3 સેકન્ડ સમય લાગશે અહીંયા તો અંદાજે 3 મિનિટનો સમય ગાળ્યો એ મિનિટને લાગશે આખી ટાંકી ભરવામાં અને બીજી વાત કરીએ કે આ કેટલો ભાગ સમય લાગશે તો 1/3 ભાગની વાત કરીએ આપણે શોધવાનું છે કે કેટલા સમયમાં ટાંકી આખી ભરાઈ જશે એટલે 1/3 ભાગ ટાંકી ભરવામાં 3/1/3 મિનિટનો સમય લાગ્યો અને આગળની જે વાત કરી 4 મિનિટમાં એમાં તો 2/3 ભાગ ભરાઈ ગયો એટલે કે આગળના સમયમાં ટાંકી એ જે છે એને 4 મિનિટ પહેલા ફાળવ્યા અને પછી 3/1/3 મિનિટ ફાળવ્યા બંનેનો સરવાળો કરીએ તો 7/1/3 મિનિટ ટોટલ લાગશે ટાંકીને આખી ભરવામાં તો મિત્રો આ રીતે આપણે આને સોલ્વ કરી શકીએ છીએ આઈ હોપ કે તમે આને વ્યવસ્થિત સમજી શક્યા હશો હવે બીજી પ્રશ્નની વાત કરીએ આગળ ટાંકીનો 60% ભાગ ભરતા 3 મિનિટ લાગે છે સાતમો ક્વેશ્ચન છે કે ટાંકીનો 60% ભાગ ભરતા 3 મિનિટ લાગે છે તો ટાંકીનો બાકીનો ભાગ ભરતા કેટલો સમય લાગે હવે આની અંદર જોઈશું આપણે કે 60% ભાગ ભરતા 3 મિનિટ 3 મિનિટને આપણે જોવા જોઈએ સેકન્ડની અંદર કન્વર્ટ કરીએ તો કેટલો સમય લાગશે 180 સેકન્ડ લાગશે કારણ કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય બરાબર તો 60% ભાગ ભરવો હોય તો 180 સેકન્ડ લાગશે તો 40% ભાગ ભરવો હોય તો કેટલા સેકન્ડ લાગે તો 40×180/60 થશે હવે 0 0 કટ ને 6 3 18 થવાના અહીંયા 3 આવશે 40×3 કરીએ તો 120 સેકન્ડ આપણને લાગશે અહીંયા સેકન્ડ આવશે 20 સેકન્ડ આપણને લાગશે જો સેકન્ડને મિનિટમાં કન્વર્ટ કરીએ તો કેટલા આવશે 2 મિનિટ સમય લાગશે ટાંકીને આખી રીતે પૂર્ણ રીતે ભરવા માટે તો આ રીતે આપણે ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ છીએ આઈ હોપ કે તમે બધા ક્વેશ્ચનને સારી રીતે સમજી શક્યા છો કોઈ ક્વેરીઝ હોય ડાઉટ્સ હોય
તમે ઇન્કવાયરી નંબર પર કોલ કરો અથવા તો ફીડબેકની અંદર પણ તમે લખી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધી સ્ટુડિયો. થેન્ક યુ.